ગુરુ પૂર્ણિમા નિમિત્તે પાદરાના મઠ મંદિરોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. હિન્દુ ધર્મમાં ગુરુ પૂર્ણિમાનું અનેરું મહત્વ છે અને ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ ગુરુવંદનાના કાર્યક્રમ યોજાતા હોય છે. પાદરા પંથકમાં અનેક મઠ મંદિરોમાં ગુરુવંદનાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. પાદરા પંથકમાં અનેક મઠ મંદિરો અને ગુરુગાદીઓ આવે છે જ્યાં વર્ષોની પરંપરાગત ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવે છે. પાદરા સંતરામ મંદિર ખાતે પણ ગુરુ પૂર્ણિમા ઉત્સવ નિમિત્તે સવારથી વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. મંદિર ખાતે સવારથી જ ભક્તો ગુરુવંદના કરતા નજરે પડ્યા હતા. સંતરામ મંદિરના મહંત શ્રી મોહનદાસજી મહારાજ ગુરુ પૂર્ણિમાનું મહત્વ સમજાવ્યું હતું. આજનો દિન પર્વ વ્યાસ પૂર્ણિમા ગુરુ પૂર્ણિમા નિમિત્તે સંતરામ મંદિર પાદરામાં સવારથી માંગલિક પ્રસંગો જેવા કે પ્રભાત ફેરી, ગુરુપાદુકા પૂજન, દર્શન, આરતી, પૂજનનો વિધિવિધ કાર્યક્રમ રાખ્યો છે. સર્વ ભક્તોને સંતોષ થાય, આનંદ થાય એ રીતનો કોઈ પણ જાતની ભીડભાડ વગર આજનો પ્રસંગ અહીં થઈ રહ્યો છે. રામાયણની અંદર તુલસીદાસજીએ કહ્યું છે કે ગુરુ વિન ભવનિધિ તરીય ન કોઈ, જો બિરંચી શંકર સમ હોય. આજે ગુરુના ઋણની અંદરથી પાર થવાનો આજનો દિવસ છે. આજે ગુરુનું પૂજન કરીને ભવ્યતા દિવ્યતા પ્રાપ્ત થાય છે. સંતરામ મહારાજે પદની અંદર કહ્યું છે કે ધૂપે દીપેશ ચ નૈવેદ્ય રત્નાદય દક્ષિણાદિભી વિતાને શ્રેષ્ઠ વસ્ત્રે ચ પાદક શાલન પૂર્વક. આજે ગુરુ મહારાજનું જે પણ આપણા ગુરુ હોય, દત્તાત્રેયજીએ 24 ગુરુ કર્યા હતા, એમ જે પણ આપણા ગુરુ હોય, જેના જોડેથી આપણને કાંઈ પણ શીખવાનું મળ્યું હોય, એવા ગુરુને આજે વંદન કરવા જોઈએ. એમના ઋણની અંદરથી આપણે પાર થવું જોઈએ. અને જે માણસને ગુરુ સેવા અને ગુરુ ભક્તિ મળે એના જેવો આ જગતની અંદર બીજો કોઈ ભાગ્યશાળી છે નહીં. શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિના આશીર્વાદ સર્વ ભક્તોજન ઉપર ઉતરે એવી શ્રી સંતરામ મહારાજના ચરણોમાં પ્રાર્થના. સર્વને જય મહારાજ. પાદરા પંથકમાં અનેક મંદિરોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો સહિત ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. પાદરા શહેરના ગાંધી ચોક વિસ્તારમાં આવેલ રામદ્વારા મંદિર ખાતે પણ ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગુરુ પૂર્ણિમા ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી રામ પ્રસાદજી મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પાદરાના બધા રામ સ્નેહી ભક્તોને જય શ્રી રામ. આજે ગુરુ પૂર્ણિમાનો મહામહોત્સવ અને ગુરુ પૂર્ણિમાનો મહામહોત્સવ એટલે ગુરુના ચરણોમાં શિષ્ય જઈને પોતાનું સાધના, આરાધના, ઉપાસના અને ભક્તિ વિશે ગુરુને નિવેદન કરે કે એક વર્ષ સુધી મેં આટલી આરાધના કરી છે, આટલી સાધના કરી છે, આટલી ઉપાસના કરી છે, આટલા નામ જપ કર્યા છે, આટલા સત્કર્મ કર્યા છે. એટલે આ અમારી ભારતીય સંસ્કૃતિની પરંપરા કે આજના દિવસે 12 મહિનામાં જે ગુરુ પાસે ના જઈ શકતા હોય એને આજે ગુરુ પાસે જઈને અને પોતાની સાધના ઉપાસનામાં કેવી રીતે વૃદ્ધિ થાય એનો આ દિવસ છે. અને આખા વિશ્વમાં આજે ગુરુ પૂર્ણિમા એટલે ગુરુ એટલે પૂર્ણ માં, માં એટલે જે પોષણ આપે છે, એટલે ગુરુ પૂર્ણ માં છે. અને પૂર્ણ માંના સાનિધ્યમાં શિષ્યની હર દરેક રીતે જે એની ઉન્નતિ થાય એટલે ગુરુના આશીર્વાદ લેવાનો આજનો આ ક્રમ છે. પાદરા રામ દ્વારા આંતરરાષ્ટ્રીય રામસ્નેહી સંપ્રદાયનું એક સત્સંગનું કેન્દ્ર છે અને બધા રામસ્નેહી ભક્તો પ્રત્યે મારી મંગલ કામના. બધા સુખી થાઓ, આનંદમાં રહો અને જીવનમાં આગળ વધો એ જ મંગલ કામના. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.